हेलो बाळ मित्रों, एबल क्लासेस राधनपुर में तमारु स्वागत छे। आज आप धोरण 3 गणित सामायिक मूल्यांकन कसोटी जुलाई 2021 विषय शीखवाना छे, जे तमे ध्यान थी शीखजो हो। अने जो तमने आ वीडियो गमे तो लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो हो। धोरण 3 गणित सामायिक मूल्यांकन कसोटी जुलाई 2021 कुल गुण 25 समय 1 कलाक। प्रश्न 1, नीचेना प्रश्नोना जवाब आप। आ प्रश्न 5 मार्कनो छे। 59 ने आंकड़ामां कई रीते लखाय? खाली जग्या 5 9 59। चलो 2, 29 ने शब्दों में कई रीते लखाय? तो कई रीते लखाय बाळको? 29। समझाई गयु ने? 3, 7 दशक अने 4 एकम एटले खाली जग्या शुं थाय? 7 4 74। जवाब छे 74। सरस। 4, 83 ने આંકડામાં કઈ રીતે લખાય? 8 8 83। પાંચ, 91 એટલે 5 91 એટલે ખાલી જગ્યા 9 9 1 એકમ। તો જો બાળકો, પેલા ઓપ્શન જોઈ લઈએ। અમાં છે 9 એકમ ને 1 દશક થાય ના, બમાં છે 9 દશક અને 1 દશક થાય ના, પમાં છે 9 એકમ ને 1 એકમ થાય ના, જો ડમાં છે 1 એકમ 9 દશક થાય હા। શું લખશો તમે પેપર? 1 એકમ 9 દશક। પ્રશ્ન 2, સાચા જવાબ પર ગોળની નિશાની કરો। આવું ગોળ દેખાય છે ને બાળકો, એ સાચો જવાબ હોય એના ઉપર ગોળ કરી દેવાનું। તે 5 માર્કનો પ્રશ્ન છે બાળકો। કેટલા માર્કનો છે? 5। ચાલો હવે પ્રયત્ન કરીએ। 1, નાની સંખ્યા, તો જો તમને 58 દેખાય છે અને 85 દેખાય છે, તો કોણ નાના? 58। 58 ઉપર ગોળ કરી દેવાનું। ચલો હવે 2, 2 ઉપર શું દેખાય? મોટી સંખ્યા, મોટી એટલે મોટા, તો કોણ મોટા? 59 મોટા કે 95 મોટા? 95 ઉપર ગોળ કરી દેવાનું બાળકો। હવે જો ત્રીજામાં જુઓ, વચ્ચેની સંખ્યા લખો, તો વચ્ચે શું આવે? જો અહીંયા 46 છે, 46 પર શું આવે? 48 આવે કે 47? 47। લખવાનું 46, 47 ને 48, તો વચ્ચે કોણ આવ્યું? 47। શું આવ્યું? 47। ચલો હવે ચોથા નંબરમાં, ચોથા નંબરમાં શું આપેલું છે? સૌથી મોટી સંખ્યા, તો સૌથી મોટા જો પેલા જોઈ લઈએ, 82 છે કે 14 છે કે 72 છે કે 80, તો સૌથી મોટા કયા લાગે તમને? 82। તો શું લખવાનું? 82। સમજાઈ ગયું ને? ચલો 5, 5માં શું કીધું છે? સૌથી નાની સંખ્યા, તો જો અહીંયા 76 આપેલા છે, 6મીની 60 આપેલા છે, 7મીની 70 આપેલા છે, 67 આપેલા છે, તો કોણ નાના કહેવાય? 60। એના પર ગોળ કરવાનું? 60। ત્રણ, નીચેના દાખલા ગણો બાળકો। જો અહીંયા તમને 1 માર્કનું આ દેખાય છે, તો ચલો 1 માર્કનું શું છે તે જોઈ લઈએ। 1, 9 8 બરાબર ખાલી જગ્યા, તો બાળકો કેટલા થાય? 17। 9 8 બરાબર 17। જો બીજું જોઈએ, બીજો 2માં શું છે? 2, તો એકમ આપેલું છે ને 10, તો એકમમાં શું આપેલું અને એ કેટલા માર્કનું છે? 2 માર્કનું છે, તો આપણે જોઈ લઈએ ને, એકમ ને 10, તો એકમમાં શું આપેલું છે? 6 અને 2, તો કેટલા એકમ થાય? 6 અને 2 8। અને દશકમાં જુઓ, દશકમાં શું દેખાય છે? 4 અને 3, તો 4 અને 3 કેટલા થાય? 7। જો અહીંયા નિશાની આપણને સરવાળોનો છે, તો અહીંયા સરવાળો કરવાનો। 3, મમતાજી 24 રૂપિયાના બિસ્કિટ અને 16 રૂપિયાનું વેફરનું પેકેટ ખરીદ્યું,
તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો બાળકો આ પ્રશ્ન બે માર્કનું છે, તો આપણે જોઈએ એને કેવી રીતે લખાય. તો જો પેલા મમતાજી 24 રૂપિયાનું શું ખરીદ્યું છે? બિસ્કીટનું પાકીટ. અહીંયા લખવાનું જો, 24 રૂપિયાના બિસ્કીટ થઈ ગયું. હા, પછી વત્તા કરીને વત્તા 16 રૂપિયાનું શું ખરીદ્યું છે? વેફરનું પેકેટ. આપણે વેફરનું પેકેટ. તો ચલો ગણીએ, 4 × 6 કેટલા થાય? 10 ની પડી શૂન વધી આવી 1. તો 2 × 1 = 3 4 રૂપિયા થઈ ગયા. તો કેટલા રૂપિયા? 40 રૂપિયા આવ્યા. 40 રૂપિયા ચૂકવવા પડે. મમતાજી કેટલા રૂપિયા ચૂકવવા પડે? 4. પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો. બાળકો આ 2 માર્કનો પ્રશ્ન છે. તો અહીંયા જો પહેલા શું આપ્યું છે? 1 બાદ બાકી કરો. અહીંયા એકમ આપેલું છે, અહીંયા 10 તો એકમમાં શું આપેલું છે? 6 રૂપિયામાંથી 4 જાય તો કેટલા વધે? 2. અને જો અહીંયા 10માં શું આપ્યું છે? 5 માંથી 3 રૂપિયા વાપરીએ તો કેટલા વધે? 2. શું જવાબ મળ્યો? 22. સમજાઈ ગયું ને? ચલો 2, સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધોરણ 3માં કુલ 38 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 18 છોકરાઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? બાળકો આ 2 માર્કનો પ્રશ્ન છે. ચલો સમજીએ. પહેલાં લખવાનું આપણે કે 38 વિદ્યાર્થીઓ છે. દેખાય છે ને અહીંયા 38 વિદ્યાર્થીઓ? કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 38. જો એમાંથી છોકરાઓ કેટલા છે? છોકરાઓ 18. બાદબાકી કરો, ઓછા 18 છોકરાઓ છે લખ્યું. હવે શું કરવાનું? જો 8 માંથી 8 જાય તો 0 અને 3 માંથી 1 જાય તો 2. કેટલો જવાબ મળ્યો? 20. 20 છોકરીઓ હશે. કેટલી છોકરીઓ હશે? 20 છોકરીઓ હશે. સમજાઈ ગયું ને બાળકો? ચલો 3 માં જોઈએ. 3 બોક્સ આપેલું છે અહીંયા, ચોરસ બોક્સ. માં સાચો અંક મૂકો. તો જો બાળકો, અહીંયા 58 આપેલા છે, ઓછા આ બોક્સ આપેલું છે ને, એ બોક્સમાં આપણે લખવાનું છે 32. તો આપણે શું કરવાનું? જો 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6. અને 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. શું જવાબ મળ્યો? બગર છગર 26. શું આવશે બોક્સમાં? 26. એવી રીતે લખી દેવાનું. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ ખાલી જગ્યામાં લખો. બાળકો આ પ્રશ્ન 5 માર્કનો છે. તો ચલો આપણે જોઈએ. 1, ગુરુવાર પછી કયો વાર આવે છે? તો ખાલી જગ્યામાં કયો વાર આવશે બાળકો? શુક્રવાર. ગુરુવાર પછી આપણે શું બોલીએ? શુક્રવાર. સમજાઈ ગયું. ચલો 2, શ્રાવણ મહિના પહેલા કયો મહિનો આવે છે? તો ખાલી જગ્યામાં શું આવશે બાળકો? અષાઢ. આપણે કહીએ ને અષાઢ શ્રાવણ, તો શું આવશે? શ્રાવણ. અષાઢ. સમજાઈ ગયું ને? 3, મે મહિના પછી કયો મહિનો આવે છે? મે શું બોલીએ આપણે ખાલી જગ્યામાં? જૂન. મે ને જૂન બોલીએ ને તો પાછા શું લખી દેવાનું? જૂન. જૂન. ચાલો 4, શુક્રવાર અને રવિવારની વચ્ચે કયો વાર આવે છે? શનિવાર. તો ખાલી જગ્યામાં શું લખવાનું? શનિવાર. ચલો 5 જોઈએ. 5માં શું છે? અંગ્રેજી મહિનાનું 8મો મહિનો કયો છે? તો ઓગસ્ટ માસ. ઓગસ્ટ માસ. ઓગસ્ટ માસ. શું? ઓગસ્ટ માસ. માસ. ઓગસ્ટ માસ. શું આવશે? ઓગસ્ટ માસ. પહેલો મહિનો જો, પેલા આપણે કહીએ જુલાઈ, જુલાઈ પર શું આવે? ઓગસ્ટ. આ કીધું ને અંગ્રેજી મહિનાનો 8મો મહિનો. તો 7મો મહિનો અત્યારે છે, 7મો મહિનો અત્યારે છે. અત્યારે શું ચાલે છે? જુલાઈ. તો જુલાઈ પર શું આવે? ઓગસ્ટ. ઓગસ્ટ.